સુરતમાં લિંબાયત અથવા અને રાંદેરમાં ખૂબ મોટા પ્રમાણમાં કોરોના સંક્રમણ જોવા મળ્યું હતું પહેલાં અને બીજા તબક્કામાં આ વિસ્તારો રેડ ઝોનમાં આવી ગયા હતા સૌથી વધુ કેસો આ વિસ્તારમાંથી આવતા કોર્પોરેશન ખૂબ જ ગંભીરતાથી આ તમામ વિસ્તારોનું નિરીક્ષણ કરતી હતી આજે લિંબાયત ઝોનને કન્ટેમેન્ટ ફ્રી ઝોન જાહેર કરવાનો પાલિકાએ નિર્ણય લીધો છે રાંદેર ઝોનમાં હજુ પણ સાડત્રીસ માઇક્રો કન્ટેમેન્ટ એરિયા યથાવત રાખવામાં આવ્યા છે કુલ સાતસો મંત્રિક કેસો આવી રહ્યા છે માઇક્રો કન્ટેનમેન્ટ એરિયા અને કલસ્ટર ઝોનની સંખ્યા પણ ઘટી છે ત્રણ માસ અગાઉ એક સમયે પંદરસો ની પહોંચેલા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં નોંધનીય ઘટાડો જોવા મળ્યો છે હાલ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઘટીને માત્ર એકસો થયા છે શહેરમાં કોરોના સંક્રમણની સ્થિતિ સુધારવા હવે ધીરે ધીરે કોર્પોરેશન દ્વારા જે વિસ્તારોમાં સિંગલ આવી રહ્યા હોવાથી કેસોનો શ્વાસ લીધો છે કોરોના સંક્રમણની બીજી લહેર પૂર્ણ થઈ ગયું હોય તેવી સ્થિતિ હાલ દેખાઈ રહી છે કોર્પોરેશન દ્વારા જે વિસ્તારોની અંદર કોરોના સંક્રમણ નહીં બતાવી રહ્યા છે તેવા વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી ફ્રી કરવા માટેની તૈયારી કરવામાં આવી રહી છે કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ લિંબાત અથવા ઝોન સહિતના અભ્યાસ કરી રહી છે કોરોના ટેસ્ટિંગ માટેની પણ પ્રક્રિયાએ વિસ્તારોમાં હજી ઊંડાણપૂર્વક રાખી છે જે વિસ્તારોમાં સૌથી વધુ કોરોના સંક્રમણના કેસો બહાર આવતા હતા ત્યાં રસીકરણ માટેનું અભિયાન તેજ કરી દેવામાં આવ્યું છે સુરત મ્યુનિસિપલ કમિશનર બચ્ચાની તિપાણીએ જણાવ્યું હતું કે હાલ કોરોનાની સ્થિતિ સમગ્ર શહેરમાં નિયંત્રણ હેઠળ છે સિવિલ તેમજ સ્વિમર હોસ્પિટલમાં કોરોના સંક્રમણ દર્દીઓની સંખ્યામાં નોંધનીય ઘટાડો થઈ રહ્યો છે હાલ જે વિસ્તારમાં કોરોના સંક્રમણ ઘટ્યો છે ત્યાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાંથી ફ્રી કરવા માટેની કામગીરી શરૂ કરી દીધી છે જેમાં લીંબા ઝોનને આજે લીંબા ઝોનને ફ્રી કન્ટેનમેન્ટ ઝોન કરવાનો નિર્ણય લીધો છે કોરોના સંક્રમણની ત્રીજી લહેરની સ્થિતિ ઊભી ન થાય તે માટે અમારી આરોગ્ય વિભાગની ટીમ વેક્સિનેશન તરફ કામ કરી રહી છે તેમજ લોકો માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે તો આપણે આવનારી મુશ્કેલીઓમાંથી બાકાત રહી શકશું